દલાલ દાઉદ અને તેના મળતિયા અધિકારીઓની મહેરબાનીથી જો કોઈ પૈસાદાર વ્યક્તિએ સરકારી આવાસ યોજના અંતર્ગત મકાન પાસ કરવું હોય તો 80,000 રૂપિયા દલાલી અને સાચા અરજદારને જો મકાન પાસ કરવું હોય તો 40,000 દલાલી. દાઉદે આવાસ યોજના અંતર્ગત સહિત મિશન મંગલમ નામના સખી મંડળમાં પણ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી સરકારને ચૂનો લગાવ્યો છે. જોઈએ એક વિશેષ અહેવાલ. લાખણી તાલુકાના ઘાણા ગામે રહેતો દાઉદ કરીમભાઈ મુસલા, જે પોતાના મળતિયા અધિકારીઓની રહેમ નજરથી અને મળતિયા અધિકારીઓની મહેરબાનીથી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી પોતે કરોડો રૂપિયાની મિલકત વસાવી છે. દાઉદ મુસલા જે દલાલીનું કામ કરે છે, સરકાર દ્વારા દેશવાસીઓને વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે, જેમાં મકાન સહાય, શૌચાલય સહાય સહિતની અનેક સુવિધાઓ આપવામાં આવે છે. પરંતુ આ સુવિધાનો લાભ લઈ આ દલાલ દાઉદ બહુ મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે. દલાલ દાઉદ જે લોકો પાસેથી ડોક્યુમેન્ટ ઉઘરાવી પોતાના મળતિયા અધિકારીઓ સાથે મળીને મકાન પાસ કરાવે છે અને જે પણ રકમ અરજદારને પાસ થાય તેમાંથી તે દલાલી પેટે 50% રકમ પડાવી લે છે. તો બીજી તરફ મોટા ભાગના અરજદારોએ દલાલ દાઉદ અને તેના મળતિયા અધિકારીઓની મહેરબાનીથી મકાન પણ બનાવ્યા નથી, છતાં પણ સરકાર તરફથી પૂરેપૂરી સહાય ચૂકવાઈ ગઈ છે. દલાલ દાઉદ અને તેના મળતિયા અધિકારીઓએ લોકોને ખાતરી પણ આપી છે કે તમારે મકાન ન બનાવવું, તમારા મકાનની કોઈ પણ ચકાસણી કરવા નહીં આવે. ગાણા ગામના પૂર્વ સરપંચના પુત્રએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દલાલ દાઉદ અને તેના મળતિયા અધિકારીઓ અરજદારો માટે સ્કીમ મૂકે છે. જો કોઈ પણ પૈસાદાર વ્યક્તિએ સરકારી આવાસ યોજના અંતર્ગત મકાન પાસ કરવું હોય તો તેને દલાલી પેટે 80,000 રૂપિયા આપવાના હોય છે. અને જો કોઈ સાચો અરજદાર કે જેને ખરેખર રહેવા માટે મકાન નથી અને મકાનની જરૂર છે તેવા અરજદારને મકાન પાસ કરવું હોય તો તેની દલાલી પેટે 40,000 રૂપિયા આપવાના હોય છે. આ દલાલ દાઉદે આવા તો અનેક અરજદારો પાસેથી દલાલી પેટે કરોડો રૂપિયા ઉઘરાવી પોતે કરોડો રૂપિયાની સંપત્તિ વસાવી છે. સામાન્ય હીરા ઘસી પોતાનું ગુજરાન ચલાવતો દાઉદ મુસલા આજે લાખો રૂપિયાના બંગલા સહિત મોંઘી દાટ જમીન પણ ખરીદી કરોડપતિ બન્યો છે. ત્યારે ઇન્કમ ટેક્સ દ્વારા પણ જો આની ઉલટ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. જે લોકોને સાચા મકાનની સહાયની જરૂર છે તેવા લોકોને સહાય ન મળતા ગરીબ અને ભોળી પ્રજા આજે પણ સરકાર પાસે મકાન સહાય માટે વિનંતી કરે છે. ગરીબ અને ભોળા લોકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમને કોઈ મકાન સહાય લેવા દેતું નથી અને જે લોકો પૈસાદાર હોય છે તેને મકાન સહાય મળે છે અને જો મકાન પાસ કરાવવું હોય તો પૈસા આપવા પડે છે અને અમારી પાસે પૈસા ન હોવાથી કોઈ સાંભળતું નથી. ત્યારે હવે તમે પણ સાંભળો છો કે લોકો શું કહે છે. ગાણા ગામના ગ્રામજને જણાવ્યું હતું કે આ બાબતે અમે બનાસકાંઠા જિલ્લાના DDUCને પણ છે અને તેની તપાસ શરૂ છે, પરંતુ ગાણા ગામમાં ગૌચરની જગ્યામાં અને ઉપયોગ ન આવે તેવી જગ્યા ખોટા શૌચાલય બનાવી સરકારી ગ્રાન્ટનું નુકસાન કર્યું છે. દલાલ દાઉદલાઈ પોતાના મળતિયા અધિકારીઓની મહેરબાનીથી એક પોતાનું જ મિશન મંગલમનું સખી મંડળ બનાવ્યું છે અને આ સખી મંડળમાં પણ સરકારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ દાઉદ મુસલા ચાવ કરી ગયો છે. સખી મંડળ દ્વારા જે લોકોએ શૌચાલય બનાવ્યા નથી તેવા લોકોને પણ સહાય ચૂકવી છે. તો કેટલીક જગ્યાએ એક જ અરજદારને 2-3 વખત સહાય ચૂકવી છે. તો કેટલીક જગ્યાએ તો આવા પણ બનાવો સામે આવ્યા છે કે અરજદારને ખબર પણ નથી હોતી અને અરજદારના નામે દાઉદના પૈસા ઉપાડી લીધા હતા. મકાન સહાયના પણ કેટલાય ચેકો દાઉદના અરજદારના ખાતામાં જમા કરાવવાના બદલે ડાયરેક્ટ પોતાના ખાતામાં જમા કરાવી સરકારના પૈસાનું કૌભાંડ આચર્યું છે. જ્યારે પણ સરકાર દ્વારા મકાન સહાયનું ચૂકવણું કરવામાં આવે ત્યારે ડોક્યુમેન્ટ અરજદારના આપવાનો હોય તેની જગ્યાએથી પોતે જ અરજદાર બની ડોક્યુમેન્ટ આપી સહાય પોતાના ખાતામાં જમા કરાવે છે. સમગ્ર બાબતને મીડિયા દ્વારા ઉજાગર કરતા જિલ્લાના તમામ અધિકારીઓએ આ દલાલ દાહોદ જિલ્લાની પોતાની કચેરીમાં આપવા પર રોક લગાવી દેવામાં આવી હતી, પરંતુ છેલ્લા 2-3 માસથી લોકડાઉનનો સહારો લઈ દાઉદ ફરીથી પોતાની દલાલી શરૂ કરી દીધી છે.
અને લોકોને મકાન પાસ કરાવવા માટે કાર્યરત બન્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આ બાબતે તપાસ કરાવે અને દલાલ દાઉદનો ભ્રષ્ટાચાર બહાર લાવે તેવી લોકોની માંગ ઉઠી રહી છે। બ્યુરો રિપોર્ટ રતનસિંહ ઠાકોર બનાસકાંઠા। હેલો સાહેબ, સરકાર તમને રસ્તા કોઈ રાહત મળતી નથી, ગાડી વાળા નહીં, હા ટ્રેક્ટર વાળા મળે છે, કોઈ ભંગી નહીં, કોઈ હાલતા નથી, ભંગી બાબડું સમાજને શું ફરીને ભિખારો માજી ખાય થઈ, કોઈ વાતે કોઈ ભંગી અને કોઈ ધારતું જ નથી સાહેબ। હા ઉલટાનું રાહત કોઈ લાવે ને તો બારોબાર ગાડી વાળાને ટ્રેક્ટર વાળાને ઘરે રહી હતી, અમારી જમીનની જાગીરી નથી, અમે શું કરે સાહેબ, તોય અમને મળતું નથી સાહેબ, પંચાયતે અમને ફેરામાં કોઈ લીધી નથી, પંચાયત પૈસા વાળા લે પંચાયત તો સાહેબ। મારું નામ ડાભે પરણભાઈ સુવાભાઈ, ગામ ઘાણા, તાલુકો લાખણી, જિલ્લો બનાસકાંઠા। અમારે ગરીબને કોઈ સહાય પણ આ ઘાણા ગામની અંદર કોઈ લેવા દેતા નથી, ઓરડા કે કોઈ બી લેવા દેતા નથી, ટ્રેક્ટરવાળા ગાડીઓવાળાને મળે છે ને અમને કોઈ હાલવા દેતા નથી, અમારા પાસે પૈસા નથી, અમારા પાસે 2000 રૂપિયા માગે અને ફોર્મ ક્લિયર કરાવે તો અમારું ફોર્મ આગળ મળતા નથી। અમે સાહેબ પ્રધાનમંત્રી આવાસ યોજનાની DDO સાહેબને અરજી કરેલી કે આગળ અમારા ગામની અંદર પૈસેદાર ગાડીઓવાળાને બધાનો સર્વે કરેલ છે અને DDO સાહેબને અરજી કરેલ છે ને એની તપાસ ચાલુ છે અને અમારા ગામમાં જે શૌચાલય બનાવેલા છે એ શૌચાલય બનાવેલા છે પણ ગૌચરમાં બનાવેલા છે અને શૌચાલયનો કોઈ ઉપયોગ થતો નથી, એમને એમ પડે છે ખાલી એ કોન્ટ્રાક્ટરને સરપંચને તલાટી સરપંચને ભત્રી જાય છે કોન્ટ્રાક્ટર, ગૌચરમાં બનાવીને એના પૈસાનો ચૂકવણો સાહેબ વારંવાર થઈ ગયું છે, વારંવાર અમે રજૂઆત કરતા પણ આ લોકો કોઈ ઉભરતા નથી, સરકારના પૈસા ગેરમાર્ગે વપરાય છે અને ગેરમાર્ગ વપરવા માટે સરપંચને કશું ખબર પડતી છે નહીં, તલાટી સરપંચ અને પંચાયતના સભ્યો આ લોકોને કહે બારોબાર કોન્ટ્રાક્ટરને સરપંચને અને સરપંચને ભત્રીજો બારોબાર ગૌચરમાં ભણાવીને પૈસા ઉપાડી નાખે છે, એની પણ સરકારને નોટ લેવી અને તપાસ કરવી એ અમારી વિનંતી છે। મકાન લેવું હોય તો 80,000 રૂપિયા અમને ભાવ બોધેલો છે અને ગરીબને લેવું હોય તો 40,000 બોધેલો હોય, મળતી આ અધિકારીઓ ભેગા થઈ અને આ બાદ તે ઘોણા હોય, જડિયાલી હોય, ભાકડિયાલ હોય, ધૂણસોલ હોય, ધોનેરા તાલુકામાં હોય, બધા મળતી આ ભેગા થઈ અને આવું કામ કરે છે અને ખોટું કામ કરે, સરકારની અંદર આવા પૈસા લાખો કરોડો રૂપિયા આ લોકોએ ઉતાર્યા છે અને એની અમારી નજરો અમે જોઈ રહ્યા છે, ખૂબ કામ ખોટું કરે છે અને અમે અધિકારીઓને બી વારંવાર રજૂઆત કરી છે, વારંવાર એમને લોકોને રૂબરૂ અરજીઓ આપી હતી, અમે જિલ્લા વિકાસ અધિકારીને પણ લિખિત અરજી આપી છે કે અમારા ઘાણા ગામમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર 3 હેક્ટર 4 હેક્ટરથી વધુ મોટા ખેડૂતો છે, ગાડીઓ છે, ટ્રેક્ટર છે, સોના ચોદીની દુકાનો છે, પોસ્ટ માસ્ટર છે, આવા લોકોને પણ આ લોકોએ ઓનલાઈન અરજીઓ કરી સરપંચ તલાટી અને ગામના મળતિયા ભેગા થઈને એક એક મકાન દીઠ 60,000 રૂપિયા એ લોકોને લેવાનું નક્કી કરીને આજ સુધી ઇન્દિરા આવાસ હોય, પંડિત દીનદયાલ હોય, સરદાર આવાસ હોય, સરદાર આવાસ તો હાલ યોજના બંધ થઈ ગઈ છે પણ પંડિત મન ઓમ્બેક્ટરની અંદર ખૂબ મોટું કુંભાળ કરેલું છે, તો સરકાર શ્રીને વિનંતી કરે છે કે આવા માણસને ખરેખર તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત અંદર આવવાનો જોઈએ ને એને સરકારને તપાસ કરવી જોઈએ અને એની તપાસ તટસ્થ કરવી જોઈએ કે એક એક લાભાર્થીને 50,000 60,000 રૂપિયા લીધેલા છે અને સરકારને અમે વિનંતી કરીએ ઘણી વખત કે આવા તમે દલાલને શા માટે અંદર પહેવા જો ને લાભાર્થીઓને ડાયરેક્ટ લાભ અંદરથી લેવડાવી જુઓ, સરકાર 1,20,000 રૂપિયા આલે તો 40,000 રૂપિયા 50,000 રૂપિયા દલાલ લઈ લે વચ્ચો વચ્ચથી, તો લાભાર્થીને એક પણ મકાન નથી, તમે ચેક કરો જે લાભાર્થીને લાભ મળેલો છે તો સરકારમાંથી આવીને તમે તપાસ કરો, એક પણ મકાન બનાવેલું નથી આજ સુધી, એટલે અમે સરકાર આગળ વિનંતી કરે છે।